અમદાવાદમાં સોલાને સાયન્સ સિટીમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. વેપારીઓ દ્વારા શનિવાર અને રવિવારે બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વેપારીઓના સ્વૈચ્છિક લોકડાઉનને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. સાયન્સ સિટી અને સોલા વિસ્તારમાં તમામ દુકાનો બંધ છે. સંવાદદાતા દીપેન પઢિયા જોડાયેલા છે. દીપેન, સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે સોલા અને સાયન્સ સિટી વિસ્તારમાં, કેવી તસવીરો પહેલી સવારની? દીપાલી, અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે સોલા અને સાયન્સ સિટી વિસ્તારના જે વેપારી એસોસિએશન છે તેમના દ્વારા સોલા અને સાયન્સ સિટી વિસ્તાર છે તે વિસ્તારમાં શનિ અને રવિ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે અને આવતીકાલે બે દિવસ તમામ જે દુકાનો છે તે બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે. ત્યારે વેપારીઓના આ જે સ્વૈચ્છિક લોકડાઉનનો જે નિર્ણય છે તેમને સારો પ્રતિસાદ છે તે જોવા મળી રહ્યો છે. સોલા અને સાયન્સ સિટી વિસ્તારની લગભગ તમામે તમામ જે દુકાનો છે તે બંધ જોવા મળી રહી છે. તમામ હોટલો છે, ખાણીપીણીની જે લારીઓ છે તે પણ બંધ જોવા મળી રહી છે. આ ઉપરાંત અન્ય જે વેપારીઓ છે તેમણે પણ જે સ્વૈચ્છિક લોકડાઉન છે તેમાં સહકાર આપ્યો છે. વેપારીઓ છે તેમની સાથે વાતચીત કરી છે. જે બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે, કેવો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે આ વિસ્તારમાં? સાયન્સ સિટીના નાના મોટા વેપારીઓ તથા જે મોટા સ્ટોર આવેલા છે, જેમ કે રિલાયન્સ છે, રિલાયન્સ ડિજિટલ છે, લિવરપુલના શોરૂમ છે, મોટી મલ્ટીનેશનલ કંપનીઓએ પણ અહીંયા સ્વયંભૂ બંધ પાળવા માટેનો એક સપોર્ટ કરેલો છે. અને એમની પ્રેરણાથી નાના મોટા વેપારીઓ જે નાના હતા એ લોકોનો બી સપોર્ટ સારો રહ્યો છે. પ્લસ અમારા આપણે અહીંયા જ્યાં ઊભા છે ત્યાં અષ્ટમંગલ મહાદેવ મંદિર છે અમારું. મંદિરમાંથી પણ એક સારો મેસેજ ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવેલો છે કે શનિ રવિ સંપૂર્ણ મંદિર બંધ રહેશે, ખાલી પૂજા થશે. અને નાના વેપારીથી માંડીને મોટા વેપારી, વત્તા અમારા ત્યાં એવું છે કે સાયન્સ સિટી ઓનર્સ એસોસિએશન છે કે જે સ્થાનિક તમામ સોસાયટીઓ સંકળાયેલી છે એની સાથે. સોસાયટીઓમાંથી અને રહેણાંકમાં જે લોકો રહે છે પબ્લિક, એ પબ્લિકનો પણ એટલો જ સપોર્ટ રહ્યો છે કે ભાઈ સ્વયંભૂ બંધ છે તો આપણે સ્વયંભૂ અમે પણ બહાર નહીં નીકળે. અને આપ જોઈ શકો છો, આપ બી ફર્યા હશો, અમારા અંદાજે 90% અત્યારે બંધ છે. અને બંધ જે રીતે પાડવામાં આવેલું છે, સ્વયંભૂ બંધ છે, કોઈના ઉપર અમારું પ્રેશર નથી કે ભાઈ તમે બંધ રાખો. સામેથી લોકો અત્યારે એવું કહેતા કે ભાઈ બંધ પાડવાનું હોય તો આપણે એવું વિચારીએ કે ભાઈ દર શનિ રવિ બંધ રાખીએ. તો અમે એવું કીધું હતું કે ભાઈ અત્યારે હાલ પૂરતું આપણું આ શનિ રવિ છે, શનિ રવિનું એક સ્વયંભૂ બંધ પાડીએ. અને આ જે કોરોનાની મહામારી થયેલી છે, ચાલુ છે, તેની એક ચેન છે, એ ચેન તોડવા માટેનું આપણે એક બધા નિમિત્ત બનીએ, વેપારીઓ અને સ્થાનિક પ્રજા આનું એક નિમિત્ત બને. બિલકુલ, શું કહેજો, કેટલું જરૂરી છે લોકડાઉન આ જે કોરોનાના કેસો અટકાવવા માટે? જરૂરી તો છે જ, બને એટલું પબ્લિક પણ એટલું સપોર્ટ કરે, જેટલું બનશે એટલું વધારે કરશો તો આનામાંથી જલ્દી બહાર નીકળી શકીશું. એટલે પબ્લિક જેટલું સાથ આપશે એટલું સારું જ થવાનું છે. શું કહેજો, જે રીતે વેપારીઓ આગળ આવ્યા છે, સ્વૈચ્છિક બંધ કરી રહ્યા છે, લાગે છે સરકારે જ શનિ રવિ વીકેન્ડ લોકડાઉન કરવું જોઈએ જેથી કોરોનાના કેસો અટકે? હાજી બરાબર, સરકારને કરવું જોઈએ શનિ રવિ, સારામાં સારું છે પબ્લિક માટે. વેપારી તો બંધ કરી રાખવી છે, વેપારીએ ટોટલી સમૂહ બંધ રાખ્યું છે, ખાલી દૂધની દેરીને બધું ચાલુ રાખ્યું છે. વેપારીઓને નુકસાન નહીં થાય, પ્રેમથી બંધ રાખજે એટલે સારું છે. બિલકુલ, તો સોલા અને સાયન્સ સિટી વિસ્તાર છે તે સંપૂર્ણ બંધ જોવા મળી રહ્યો છે. આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની 90% દુકાનો છે તે દુકાનો બંધ છે. અને આ જે લોકડાઉન છે તે શનિ અને રવિ બે દિવસ રહેશે, તથા વેપારીઓએ અપેક્ષા રાખી છે કે અન્ય લોકો છે તે પણ આ સ્વૈચ્છિક લોકડાઉન છે તેમાં સહકાર આપે તો જ આ કોરોનાની ચેન છે તેને તોડી શકાશે. જી દીપાલ. જી દીપેન, આભાર માહિતી આપવા બદલ. તો અમદાવાદમાં પણ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, સ્વૈચ્છિક લોકડાઉન તરફ લોકો આગળ વધ્યા છે. સાયન્સ સિટી અને સોલામાં શનિવાર અને રવિવારના જે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો તે સ્વયંભૂ જોવા મળી રહ્યું છે અને ચુસ્ત રીતે તેનું પાલન પણ થઈ રહ્યું છે.